जय सच्चिदानंद। आप सौनी अंदर विराजेला परमात्मा ने अत्यंत भक्तिपूर्वक अभेद भावे नमस्कार नमस्कार नमस्कार। जय सच्चिदानंद। आज पहली वक्त आवनारा कोण कोण छे? साव नवे नवा पहली वक्त टीवी में सत्संग जोता हो एमांथी कोण कोण छे? સારું, ચાલો, સરસ જન્મ જયંતિ નિમિત્તે સત્સંગ આપણો કાર્યક્રમ શરૂ થાય છે। મહાત્મા હોય તો ખાવાનું રેડી, પીવાનું રેડી, રહેવાનું રેડી, બધું સત્સંગે રેડી, બધું ઉપયોગ, બધી વસ્તુ માટે કાંઈ ખાટલેથી પાટલે, પાટલેથી ખાટલે, ખાટલેથી ઓટલે, રોટલા તૈયાર, પાછું તો પછી હવે ઉપયોગમાં રહેવાનું, બધી વ્યવસ્થા હોય સરસ મજાના શુદ્ધ ઉપયોગમાં રહીશું। એક એક વ્યક્તિના શુદ્ધાત્મ જોવાનું, ચૂકવાનું નહીં। અને બોલો, આપણે સુવાની હોય ને જગ્યા, તો બરાબર ત્યાં જ પેલું બાકરું પડેલું હોય, એમાંથી ઠંડો પવન આવે, એ અકડામણ થાય કે આ લોકો ધ્યાન નથી રાખતા ને આવું પાટલું મારી માટે, અરે કચકચ નહીં કરો, એડજસ્ટમેન્ટ જે કરો એ કરો, કકડાટ નહીં કરવાનો, કચકચિયાને ભાગે જ પેલું આવે, વાંકું ઓછીકું આવે, વાંકું ઓઢવાનું આવે, નીચે એવો કાંકરો હોય, આવ્યું એ સંભાવે નિકાલ કરતા જવાનું, બન્યું એ વ્યવસ્થિત, કોઈની ભૂલ નહીં કાઢવાની, સોલ્યુશન લાવવું હોય તો લાવો, બુદ્ધિને કામકાજના સોલ્યુશન માટે વાપરો, ડખોડખલ ભૂલચૂક કાઢવાની ને અકળાવવું ને પછી આની કરતાં તો ઘરે બેસીને જોયું તો એવું કશું ચિતરવું જ નહીં, એ તો વ્યવસ્થિત બધું સાંભળે છે, હે એને ઘરે બેસીને જોવાની ઈચ્છા છે તેવો માદો પાડે, પછી ઘરે બિચારો જોયા કરે, મારે જવું તું જવાયું નહીં, પણ આપણે સહીઓ કરી ઘરે રહીને જુઓ કે છે। એટલે સરસ શુદ્ધાત્માના ઉપયોગમાં રહીશું, ફાઇલ વન શું કરે છે, જુદાપણાની જાગૃતિમાં ઉપયોગપૂર્વક રહેવાનું, અને હા ફાઇલને ના ફાવ્યું તો કેમ, તને નથી ફાવતું એડજસ્ટમેન્ટ કર, પણ દોષ ના જોઈશ, આ સમજાય વાત છે ને? આ તો બધા એક્સપર્ટ થઈ ગયા છે, સેવા પણ આપણે કોઈ ભાડેથી રાખેલા માણસો નથી, આપણા જ મહાત્માઓ પોતે પોતાની સેવા આ સત્સંગ છોડીને સેવા આપે છે, એટલે એનું આટલી મુશ્કેલી નહીં પડવા દેવાની કે ના, તમારી જે વ્યવસ્થા છે, જે પ્રમાણે કહેશો, જે પ્રમાણે ગોઠવશો, બધું અમે દિલથી અમે માન્ય છે, પણ આપણે એની જગ્યાએ હોઈએ તો બધો સત્સંગનો ભોગ આપીને સેવા કરતા હોય તો આપણે એમની ભૂલો કાઢવાનો કંઈ અધિકાર જ નથી, એમણે ધ્યાન રાખવાનું, કોઈ એકી એક મેં તો દિલથી હોય જ, બધાને હોય, પણ એક પણ મહાત્માને આટલી પણ તકલીફ ના પડવી જોઈએ, સેવા કરનારા એવા ભાવથી દિલથી સેવા કરે જાય છે, અને આપણે તો આજે આવ્યા, પણ આ લોકો તો 15-15 દાડાથી, 10-10 દાડાથી, મહિના મહિનાથી, દિવસ રાત જબરજસ્ત મહેનત કરી જ રહ્યા છે। આપણે સરસ બધાનો સામસામે સહયોગ લઈને સેવા આપનારા સરસ આપે છે, લેનારા કશાય રહીત, આપનારાએ કશાય રહીત સેવા કરવાની, લેનારાએ કશાય રહીત લેવાની, અને બધાનો હેતુ શું છે તો કે જ્ઞાનદાન, બધો જબરજસ્ત આત્માનું જ્ઞાનની વાતો, જાગૃતિની વાતો, મોક્ષ માર્ગના પુરુષાર્થની વાતો, આપણને પ્રગતિ માટે માઇલસ્ટોન મળતા જાય, પ્રગતિ કરવી છે આપણે। કેટલી ડિગ્રી આગળ વધી, જેટલા બુદ્ધિના ડખા ઓછા થયા એટલી ડિગ્રી ઉપર વધી, સમજી જવાનું, બુદ્ધિ ખલાસ થશે ત્યારે પૂરી ડિગ્રી, કે અમે 356 ડિગ્રી સુધી પહોંચી, 4 ડિગ્રીની બુદ્ધિ રહી, એ ખલાસ થાય ને એટલે પછી કેવળ જ્ઞાનનું સ્ટેશન આવશે, અબુદ્ધ પદ એટલે કેવળ જ્ઞાન, તો આપણે બુદ્ધિના ડખા જોઈશું, કેટલી બુદ્ધિ ડખા કરે છે, એ તો મેં અંદર આવવાનું થયું ને, તો જે ધસમસ આમ જાણે આમ રેસ કોર્સમાં હું પહેલી પહોંચી જાઉં, હું પહેલી પહોંચી જાઉં, પેલી કે ના હું પહેલી પહોંચી જાઉં, પર્સને આમ હાચવે દોડે એવા દોડે એવા દોડે,
આપણને લાગે જો એક ગોથણ્યું ખસે ને તો ત્રણ ચાર ગુલાટ તો કઈ જશે, ખબર નહીં આગળ શું હશે. દોડતા દોડતા પણ એવા દોડ્યા એવા દોડ્યા પણ શું થયા, ના કિનારનો કૂચો થઈ જાય. વચ્ચે આવશો જ નહીં, પહેલો નંબર મારે લેવાનો જ. પેલે કે નહીં હું પહેલો નંબર લઈશ. સહજ ભાવે આવ્યા તો કોઈ બધાને મળવાનું જ હતું. પણ હા, પ્રકૃતિ આપણે ઓળખવાની, ફાઇલ નંબર દોડ્યા જોવાનું. કે નોર્માલિટી રાખો, કહેવાય ને આપણાથી ન કહેવાય, સંભળાતું નથી, કહેવાય કહેવાય. હા, ફાઇલ વનને કહેવાય નોર્માલિટી રાખો. ઘણા તો આળસ કરે, જવાય છે કે છે એ ખોટું, ઘણા કે પહેલો પહોંચી એ ખોટું. ધીમે ધીમે આપણે, અને બધાએ કીધું કે ભાઈ તમારી સીટમાં તમે બેસજો, હવે તમે કોકની સીટમાં બેસો સારું કહેવાય. આપણું શુદ્ધાત્મા થાય, શુદ્ધાત્માની સીટ પર બેસવાનું. ફાઇલ નંબર વન નોર્માલિટી રાખે, આપણે શુદ્ધાત્મા એને જોઈએ, પણ ઉપયોગપૂર્વક રહીશું. જમવામાં હા કેમ તો આગળ બેસું છું, મારે પહેલા જવું. ચાર કોડિયા ખાધા ના ખાધા ને પછી પહોંચી જાય કે છે, બધા જગ્યા રોકાઈ. પણ એ બધું ખરેખર તો આપણા કાનને સંભળાયું ને, જ્યાં હોય ત્યાંથી સરસ દેખાશે, કરું ને સંભળાય. અને ખરેખર તો આપણે જોવું છે કે શું કહેવા માગે છે, એવું આપણને દેખાતું થાય એવા આપણે જાગૃતિવાળા થવું છે. કારણ આ આખો સત્સંગ આત્માને આપણે જે પામ્યા છીએ તે રૂપ થવા માટે સત્સંગ છે. અને જે આપણા જાગૃતિને દખલો કરે છે, ક્રોધ માન માયા લોભ અહંકાર મમતા બુદ્ધિ રાગ દ્વેષ, એ બધાને ઓળખીને સંભાવે નિકાલ કેવી રીતે કરીએ. અને કાઢવાની મહેનત નથી, એને ઓળખવાની મહેનત છે. અને આ ખોટું છે, આવું ના હોવું જોઈએ, એટલી જાગૃતિ રાખવાની મહેનત છે. એમાં મહેનતે નથી કહેવાતી, એ સહજ નક્કીપણું આપણું આવું હોવું જોઈએ, આવું ના હોવું જોઈએ. એ પ્રતિતિ મજબૂત કરવાની જરૂર છે. પ્રતિતિ મજબૂત થઈ આ ખોટું છે, આ દોષ ખોટો છે, આવો ના હોવો જોઈએ, એ જાણનાર તે મારું સ્વરૂપ છે, શુદ્ધ આત્મા છું. કષાયોને ઓળખવાના છે અને નિકાલ કરવાનો છે, અને તો જ આપણે આત્મરૂપ થતા જઈશું. ચાલો, બુદ્ધિને ખાલી કરવાની છે. બુદ્ધિ જ મોહ ઉભા કરે ને કમ્પેરિઝન ઊભું કરે ને બીજાના દોષ દેખાડે ને નેગેટિવ દેખાડે ને ભોગવટામાં નાખી દે ને બીજાને દુઃખ અપાય, બધું બુદ્ધિના કારસ્થાનો. આપણે ઓળખીશું એટલો ઓછો થતો જશે માલ, ભરેલો માલ ઓછો થતો જાય. સરસ. એટલે આ પાંચ દિવસની શિબિર, પાંચ છ દિવસ જે છે, ઘણા તો આ ગઈકાલથી આવી ગયા, શિબિર છે, વહેલા પહોંચી જવું જ જોઈએ. પણ આવી જાય, પણ આપણે જેટલા દિવસ અહીંયા છીએ ત્યાં સરસ શુદ્ધાત્માનો પાવર ભરી લેવો છે. એ જાગૃતિ અકબંધ રહે આપણી અને ઉપયોગપૂર્વક રહી શકીએ. અને જાગૃતિ કોને કહેવાય, પોતાના દોષો પોતે દેખે, જગતની નિર્દોષ દેખે. આખા જગતને તો ખરું જ, પણ આપણી આજુબાજુવાળાને નિર્દોષ જોવાના, એ પહેલાં પહેલું કામ પકડી રાખવાનું. અને ચીકણી ફાઇલો હોય, ના ગમતી ફાઇલો હોય, જેની પર અભાવ રહેતો હોય, જેને દુઃખ અપાઈ જતું હોય એકબીજાને, એ બધી ફાઇલોમાં આપણે જ્ઞાનથી ઉકેલ લાવવાની જાગૃતિ આવી જાય. અજ્ઞાન દશામાં તો હતો જ, ગોદા મારો ને ગોદા ખાઓ ને ગોદા મારો ને ગોદા ખાઓ, એ ધંધો હોય બંધ. હવે આપણે હથિયાર બધા હેઠા મૂકી દેવા માગીએ છીએ, જેટલા ગોદા આવે જમા કરો, નવો ગોદો મોકલશો નહીં. છૂટવું છે આપણે, આ જગતથી છૂટવું છે. તો એ રીતે આપણે પુરુષાર્થ કરીશું. અહીંયા એ સમજી સમજીને મજબૂત થવું છે કે ગમે તેવા ગોદા આવે, પહેલવાનને આવશે, આપણને થોડા આવવાના છે. આપણે કે તમે મોકલેલું પાછું એવું જમા કરો, નવા મોકલશો નહીં, તો જીતતા જઈશું આપણે. ચીકણી ફાઇલો જીતાઈ ગઈ એટલે મોક્ષ માટે કોઈ રોકી નહીં શકે.
અને આપણે આ પુરુષાર્થ કરવો છે કે જે છે સંજોગો ખસેડવાની જરૂર નથી, સંજોગો પર અભાવ તિરસ્કાર કરવાની જરૂર નથી. અને આર્ત ધ્યાન કોને કહેવાય? ના ગમતા સંજોગ ક્યારે ખસે એની ચિંતા ના કર્યા કરે, એના આર્ત ધ્યાન. ગમતા સંજોગ વહેલા ભેગા થાય એવી ઈચ્છા કર્યા કરે તે આર્ત ધ્યાન. અલબત્ત અક્રમ વિજ્ઞાનમાં આર્ત ધ્યાન નથી, પણ એના પરિણામ પણ ઊભા ના થવા જોઈએ, એના સંજોગ પણ ઊભા ના થવા જોઈએ. આપણને મય રહ્યા કરે કે આ ઉપાધિ ખસે તો સારું, એવું ના હોવું જોઈએ. સંજોગ છે એ જાતે જ વિયોગી સ્વભાવનો છે. આપણે સંભાવ પકડી રાખો, દોષ નથી જોવો, નિર્દોષ જોવો, વ્યવસ્થિતને એક્સેપ્ટ કરો. બન્યું એ વ્યવસ્થિત, આવી પડ્યા તે વ્યવસ્થિત, જતા રહેશે તે વ્યવસ્થિત, સંભાવમાં રહેવું છે તે આપણો વ્યવસ્થિત નથી, એ આપણો પુરુષાર્થ છે, એ જાગૃતિ છે આપણી. એટલે જ્ઞાનથી જ્ઞાન સમજીશું અને જ્ઞાનનો સમજણ ફિટ કરતા જઈશું. એવી ફિટ કરવી છે કે થિયરિટિકલ ફિટ થાય ને તો પ્રેક્ટિકલમાં ઉપયોગમાં લઈ શકીએ આપણે, એવી ફિટ કરવી છે. એટલે સરસ આ સત્સંગનો અવસર મળશે. આપણે થોડા સબ્જેક્ટ પણ રાખ્યા છે. આઈ થિંક કાલે ચીકણી ફાઇલોનો સંભાવ્ય નિકાલ આવશે એક, પછી ફરી બીજે દાડે પાંચ આજ્ઞામાં કઈ રીતે રહેવું. પાંચ આજ્ઞા તો બધાને ખબર છે, કઈ રીતે રહેવું, કેવી રીતે રહેવું એમાં. પછી એક જ્ઞાની પુરુષ, અજોડ જ્ઞાની પુરુષ, એવું કંઈક નામ હેડિંગ છે જ્ઞાની પુરુષ ઉપર છે. અને એક સંસાર નડતો નથી મોક્ષ માર્ગમાં, ચાર સબ્જેક્ટ આપણે રાખ્યા છે. એની પર બધી વાતો ચીતો લેતા જઈશું. જયંતિલાલ મોદી, થોડા પ્રશ્ન લેતા જઈએ. આત્મા એ જ જન્મ અને મરણથી પર છે, અને આત્મા જીવનનું વાસ્તવિક સ્વરૂપ છે, એ કઈ દ્રષ્ટિએ, એ જરા ઉદાહરણ સરીએ જરા સમજાવશો. એ જ્ઞાનીની દ્રષ્ટિએ. લોકો તો કહે છે હું મર્યો, હું જન્મ્યો, મારો બર્થડે છે, 7 વર્ષનો થયો, 12 વર્ષનો થયો, બધું સંસારમાં એ અજ્ઞાન દ્રષ્ટિએ જન્મ્યો અને મર્યો કહેવાય. અને અજ્ઞાન દ્રષ્ટિ મારી વાઇફને, મારો ધણીને, મારા છોકરાને, મારો પૈસો એ છે. અને જ્ઞાનીની દ્રષ્ટિએ તો કે જન્મ તો મરતો જ નથી, તમે પોતે જ આત્મા છો. જયંતિભાઈ તો પાડોશમાં છે, પણ આજે બુરખો પહેર્યો ને તો હું જ બુરખો માનીને બેસે, ને પછી બુરખામાં દેખાય ને કે બુરખાને કોઈક લાકડી મારે તો મને મારી લાગે, કપડાને મારે તો કે મને માર્યો, એવું દેહાધ્યાસ થઈ ગયો છે. દેહને કંઈક થાય ને તો હું જ છું, મને જ થયું. અને કહેશે શું, આ ઉંમર મારી થઈ કે છે 67 યર્સના હું, તમારે તો 77 થઈ ગયું, 77 મને ભૂલે નહીં, બોલો અડધી રાતે હું 77 વર્ષનો થયો. હવે હું 77 વર્ષનો થતો જ નથી, દેહ 77 વર્ષનો થાય છે, સારું કહેવાય. પણ અંદર સાને પછી શું થાય, અસર થયા કરે, આ ધોળા થયા. પણ તમે અંદર જાણો જ છો કે કેટલું ચલાય છે, કેટલું ઉઠવા બેસવામાં તકલીફ પડે છે, કેટલું ચવાય છે, કેટલું ખવાય છે, કેટલું પચે, બધું જાણો છો તમે. તોય તમે શું માનો કે હવે ઉંમર થઈ, બહુ તળેલું નથી ખવાતો, અને પોચું રોટલો અને દૂધ થોડું ખાઉં છું કે છે. ખાખરા બાખરા નાનો હતો ત્યારે તો ખાખરો ખરો મિત્ર મારો, ખાખરો હું માનતો હતો. હવે હું સમજી ગયો કે હવે દાંતમાં છોલાઈ જાય છે તળવામાં, રોટલો પોચો દોગાડીને ખાવું, તબિયત જરા ચલાય છે, ફરાય છે. એટલે બધું તમે વર્ણન કરો, પણ પાછો હું એ થઈ ગયો, હું જુદો રહીને વર્ણન કરવાનું. તો કે આ ભાઈ જયંતિલાલને એવું છે, મને નહીં, હું તો શુદ્ધાત્મા અનંત શક્તિવાળો. જ્ઞાનીની દ્રષ્ટિ એવા આત્મારૂપ થવું છે આપણે. દેહાધ્યાસ રૂપ તો અનંત અવતાર રહ્યા, જન્મ્યા મર્યા, જન્મ્યા મર્યા. સમજાયું ને? આ ઉંમરથી છોકરાઓ કોઈ આપણું ધ્યાન ના રાખે, આવડાવડા હતા બધાને મોટા કર્યા, આ છોકરાઓ બસ એના છોકરાનું ધ્યાન રાખે, વડીલોનું ધ્યાન નથી રાખે, કશું કચકચ નહીં કરવાની. આપણું હતું એ આપણને આવ્યું છે, આપણે આપણા બાપાને ધ્યાન નહોતું રાખ્યું, આપણું ધ્યાન કોણ રાખે? એટલે આપણે જયંતિલાલને કહેવાનું, જયંતિભાઈ જમા કરો, ખાવા બે ટાઈમ આપે છે ને, સુવા મળે છે ને, તો શાંતિ રાખવાની, કચકચ નહીં કરવાની.
ભૂલ જ નહીં કાઢવાની ઘરમાં કોઈની. ભીખોભાઈ, આપણને એ લાગે છે કે આપણે જ્યારે એમને મોટા કરી ભણાવી ગણાવીને આપણે આગળ વધાર્યા, છતાંય એ લોકો આપણું ધ્યાન ન રાખે. હા, એ ધ્યાન ન રાખે, એ બાપાપણું આવ્યું આપણું. એ બાપાપણામાંથી આત્માપણામાં ક્યારે આવશો તમે? હા, મારા છોકરા મારું ગયા, ઓના ત્રણ છોકરા મૂકીને આવ્યા, એ કેમ યાદ નહીં કરતા? ત્રણ છોકરાને બે છોડીઓ મૂકીને આવ્યા ગયા ભાવમાં, રદ્ધાન રડતા મૂકીને આવ્યા હતા આપણે, અને પછી નવા વળગાડ્યા, અને હમણાં છોડીને જતા રહીશું, પછી ધ્યાને ન રાખીએ નવા વળગાડીશું. આ સંસારમાં કંટાળો નથી આવતો, અને નથી આવતો એટલે જ ભૂલો કાઢે છે ને છોકરા. આપણું ધ્યાન નથી રાખતા, આ તો મારી પૈસાની મૂડી હતી ને, એટલે હું મારું ધીમે ધીમે હાંચવી હાંચવીને જીવન ચલાવું છું. આખી મને કોઈનો આધાર આ ઉંમરે નથી મળતો. લ્યો, રડા રડી આર્ત ધ્યાન રૌદ્ર ધ્યાનમાં જિંદગી ખોઈ નથી નાખવી આપણે, સમજાય વાત છે ને? આ ગઈડિયા બાબુ રડ્યા જ કરતા હોય. આ ભાઈઓની વાત, બહેનો શું કરે? હું નાની હતી, અમારી પિયરમાં જે સાહેબી હતી, પછી પરણી, બહુ મુશ્કેલી, તમારા ભાઈ કામ બરોબર ના કરે, ઓછું કરે, જાતે કમાયું, આ ત્રણ છોકરાને બે છોડી મેં જાતે મોટા કર્યા, અને જે મેં દુઃખો પેટે પાટા બાંધીને ભણાયા છોકરાને, પણ રડ્યા જ કરે, ગાયા જ કરે, ઇતિહાસ ભૂગોળ ગાયા કરે. મોટી ઉંમરમાં આ જ કામકાજ હોય, એમાં આપણો ટાઈમ ખરેખર બગાડવા જેવો નથી. ચાલો એનું વર્ણન પછી કોઈક દાડો લઈશું. કેવલ કિંજલ મોદી ગોટી, કિંજલ ગોટી બોલો. મોક્ષ એટલે શું? મોક્ષ એટલે તને દુઃખ ગમે કે સુખ ગમે? સુખ. કે આ કાયમનું સુખ જોઈએ કે થોડું થોડું મળે ને થોડું થોડું દુઃખ મળે એવું ચાલે? કાયમનું. જે સુખ પછી ફરી દુઃખ જ ના આવે એ તો વધારે સારું લાગે ને, એનું નામ મોક્ષ. ફરી દુઃખ જ નહીં, ગમે તેવું થાય ને, બહાર ઊંધું થાય, છતું થાય, આડું થાય, અવળું થાય, આ પણ દુઃખ ઊભું ના થાય, એનું નામ આપણો મોક્ષ થઈ ગયો કહેવાય. ફાવે ને એવો મોક્ષ? ચાલો, તમામ દુઃખોથી મુક્તિ એનું નામ મોક્ષ. પહેલો મોક્ષ, પછી દેહથી કર્મોથી સંસારથી મુક્તિ એ છેલ્લો મોક્ષ. સમજાયું ને? પછી શું લખ્યું? આપણે મોક્ષે જઈએ તો ત્યાંથી પાછા કોઈ ના આવે? એ તારે આવું જ પાછું? ના. ભાઈ પછી ફ્રેન્ડ સાથે ઝઘડા કરવાનું આવું જ પાછું? ના. નહીં ને તો પાછું નહીં અવાય, પણ એ મોક્ષ છેલ્લા મોક્ષ પછી. હા, અત્યારના પહેલા મોક્ષ પછી તો એક બે ત્રણ અવતાર લેવા પડે, કે થોડો હિસાબ બાકી રહી ગયો તો પૂરો કરવા આવવું પડે. સામાયિક પ્રતિક્રમણ ના કર્યા હોય તો પાછું નહીં, 77 વર્ષ પછી 80 યર્સ થાય, અને 80 વર્ષ પછી જઈએ ને તો પાછા આવવું પડે. કેમ? તો ભાઈ સામાયિક પ્રતિક્રમણ ચોપડા ચોખ્ખા નહોતા કર્યા, હિસાબ બાકી રાખ્યા તો આવવું પડશે. હિસાબ પૂરા કરી નાખીશું તો અહીંથી મહાવિદેહ ક્ષેત્રે સિમંદર સ્વામી પાસે, ને ત્યાંથી મોક્ષે. તારી તમારે જેવું રિઝર્વેશન ફોર્મ ભરવું એવું ભરો. કિંજલ જસભાઈ ઠાકોર, વડોદરા. જય સચિદાનંદ. દીપકભાઈ, બધા ધર્મો એવું કહે છે કે દરેક ધર્મ દરેક જીવ માત્ર પ્રત્યે દયા પ્રેમ ભાવ અને કરુણા રાખો, તો દયાને કેમ અહંકારી ગુણ કીધો છે? એ તો તમે લખ્યું છે ને, જો દયા હોય ત્યાં નિર્દયતા હોય જ. તો પછી પ્રેમ હોય, પ્રેમ અને કરુણા હોય ત્યાં ધૃણા અને તિરસ્કાર ન હોય? ના હોય. એ પ્રેમ એટલે શું? ચડી જાય ઉતરી જાય એને પ્રેમ ના કહેવાય. કરુણા એ વધી જાય ઘટી જાય એ ના હોય. કરુણામાં એટલે દયા હોય, દયા પૂરી થાય પછી કરુણા શરૂ થાય. દયા 100% થાય પછી કરુણામાં રૂપાંતર થાય. ત્યાં પછી કરુણામાં દયા હોય ને ત્યાં ધૃણા હોય. નહીં આપણે મંદિરમાંથી બહાર નીકળીએ ને પેલા છોકરા કે પૈસા દો કૈસા દો કહેતા હોય ને ગરીબ, તમે શું કરો? દયા આવે એટલે એકને રૂપિયા આપ્યો, બીજાને રૂપિયા આપ્યો, પછી શું કરે? તમે બધા પૂજા કરે શું કરે? એ તો જે આપણે પર્સ ખેંચે ને પેલું કપડું ખેંચે ને હાથ ખેંચે ને મેરે કો દેવો મેરે કો દેવો, પછી આપણે શું થાય? ચાતા કે નહીં ચાતા કે લ્યો, દયામાંથી નિર્દયતા આવી ગઈ, એટલે આવો નિર્દયતા આવી જાય. અને કરુણામાં કેવું હોય છે? એમાં કંઈ આપવા લેવા નથી, ભાવ છે કે હા દુઃખોમાંથી છૂટો, અજ્ઞાનથી જે ઊંધા ચાલો છો, અનંત અવતારથી ભટકો છો,
અને ફક્ત અણસમજણ જ છે, હું કોણ છું ભાન નથી, એનાથી પટકામણ થઈ છે. તે ભાન પ્રાપ્ત કરી લો તો મોક્ષ થશે, કરુણા છે. અને પ્રેમ એટલે રાગ દ્વેષ હોય ને ત્યાં પ્રેમ ના હોય, વિતરાગતા હોય ત્યાં પ્રેમ હોય, એટલે એમાં વધઘટ ના થાય. પછી જસભાઈ ઠાકોર બોલો. ધંધો અનાજ કરિયાણાનો અને ખેતી છે. હવે આ દેશથી અનાજ કરિયાણામાં એવું કે ઘઉંમાં ઓકે 100 કટ્ટા હોય અને અંદર જીવાત પડી હોય તો ચારણાથી ચારી અને જીવડા તગાર ઉભરી વારમાં મૂકવા પડે. પછી ખેતીમાં અત્યારે માણો કપાસ હોય તો દવા છાંટ્યા વગર ચાલે નહીં. હવે આ બધું પાપ મેં જ્ઞાન લીધું અને પ્રતિક્રમણ કરું છું થોડું થોડું, પણ એનાથી પાપ માફ થાય ખરું? હા, 100% માફ થઈ જાય. કારણ શું છે કે આપણે પ્રતિક્રમણ કરીએ જીવડા જેટલા, દવાના આધારે કે કરિયાણાના વેપારના આધારે જે જે જીવોની હિંસા થઈ, એ રોજ 1.5 કલાક બેસીને માફી માગ્યા કરવી જોઈએ કે કયા ભાવમાં કેવા ભાવ કર્યા છે, ધંધો આવ્યો, પણ મારા નિમિત્તે કોઈ જીવની હિંસા ના હોજો, જે જે જીવોની હિંસા થાય તેની માફી માગું છું, દિલથી પસ્તાવો કરું છું, હે ભગવાન મને માફ કરો, ભૂલ નહીં કરવાની શક્તિ. તમારો અભિપ્રાય બદલાઈ ગયો અંદરથી, તારા દિલની ભાવના છે મારે કોઈ જીવને હિંસા કરવી નથી, તો તમારા આવતા ભાવ માટે સેફ સાઈડ થઈ ગઈ. અને અહીં જે બધું છે ને, આ કોઈપણ હિંસાની પાછળ ખાનાર, વેચનાર, લેનાર, લઈ જનાર બધાનો હિસાબ જોઈન્ટ થાય છે. આપણે ભાગે થોડુંક આવે ને બીજા બધાને ભાગે થોડું થોડું આવે, ખાનારને સૌથી મોટું આવે. એટલે આપણે માફી માગીએ તો આપણા ભાગનું ચોખ્ખું થઈ ગયું, સમજાયું ને? હવે 4 દિવસ પહેલા આપણા 3 થી 3.5 ગિરનાર ઉપર પ્રશ્નોત્તરી આવે છે, એમાં વડોદરાના એક ભાઈ બોલ્યા હતા કે દાદા ભગવાનનું ઘર છે પણ એમ કે લોકો એટલું જાણતા નથી, પણ વડોદરાની પોળે પોળે અને ગામડાઓના જ્યાં 10 બોકડા પડ્યા હોય બેઠા હોય લોકો, તો 5 આજ્ઞાની વાત કરે છે અને ગામડાના લોકો છે ત્યાં 18 આવે છે અને અમે અહીંયા આવ્યા છે, એટલે 200 માણસ તો છે જ વડોદરાનું. બહુ સારું, એટલે દાદા ભગવાનનું જય જયકાર છે. હા છે છે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ.